नमस्कार, डीबीलाइव न्यूजमां आपनुं स्वागत छे। घुगंबा तालुकाना खोबला जेवड़ा निकोला गाममां आजे आखू गाम शोकमग्न जोवा मळ्युं हतुं अने आखू गाम जाणे हिबके चढ्युं हतुं। दोढ वर्ष अगाउ निकोला गामना बाबूभाई रैजीभाई बारियाने भुज स्थित विजय कंस्ट्रक्शन कंपनी द्वारा आफ्रिकाना सीसेल खाते तेओना प्लांटमां सेंटिंग काम करवा माटे मोकलवामां आव्या हता अने दोढ वर्षथी बाबूभाई आफ्रिका खातेना कंपनीना प्लांटमां काम करी रह्या हता। वच्चे तेओ पोताना पुत्रना लग्न दरमियान अहींया मादरे वतन आव्या हता अने 27 तारीखे तेओनुं आफ्रिका खाते ज अवसान थयुं होवानी जाण परिवारजनोने करवामां आवी हती। 26 जान्युआरीना रोज परिवारजनोनुं कहेवुं छे के तेओए तेमना पिता साथे अर्धा कलाक करता वधारे समय सुधी विडियो कॉल उपर वात करी हती अने त्यारे तेओना पिता तंदुरस्त अने स्वस्थ हता, कोईपण प्रकारनो प्रश्न नहोतो अने बीजा ज दिवसे तेमना मोतना समाचार मळता परिवार उपर आभ तूटी पड्यो हतो। अने छेल्ला 20 दिवसथी कंपनी तेमज दरेकने कालावाला करवा छतां तेओना મૃતદેહ તેમને મળ્યો નહોતો, પરંતુ આજે 20 દિવસ પછી આ પરિવારજનને નિકોલા ખાતે તેમના પિતાનો મૃતદેહ મળ્યો હતો અને ગઈકાલે રાત્રે આ પરિવાર અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના પિતાના મૃતદેહને લેવા માટે ગયા હતા। સવારે 3:30-4 વાગ્યાના અરસામાં તેમના પિતાનો મૃતદેહ આફ્રિકાથી વિમાન મારફતે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ પરિવારજનો તેમના મૃતદેહને લઈ અને માદરે વતન નિકોલા ગામ આવી પહોંચ્યા હતા। ત્યારે અહીંયા નિકોલા ગામ ખાતે આખા ગામમાં વાત વાયુવેગે ફેલાતા ગામમાં શોક છવાઈ ગયો હતો અને ગામના તેમજ આજુબાજુના અને પરિવારજનો સગા સંબંધીઓ ખૂબ જ મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। નિકોલા ગામે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તેમના અંતિમ દર્શન માટે તેમના મૃતદેહને મૂકવામાં આવ્યો હતો। ત્યારે રોકકળ અને શોકથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું અને અત્યારે નિકોલા ગામની અંદર અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। થોડા સમયમાં જ તેમના પાર્થિવ શરીરને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે। ત્યારે નિકોલા ગામના બાબુભાઈ રૈજીભાઈ પરમારનો 20 દિવસ પછી આ પરિવારજનોને મૃતદેહ મળતા પરિવારજનોને ખુશ થવું કે પછી દુઃખી થવું તે કંઈ સમજાતું નથી, પરંતુ સમગ્ર ગામની અંદર, પરિવારની અંદર અને અંતિમયાત્રામાં આવેલા લોકોના મોઢા ઉપર એક પ્રકારનો શોક જોવા મળી રહ્યો છે, એક પ્રકારનું દુઃખ અને ગમગીની જોવા મળી છે। તેમના પરિવારમાં તેમના 3 પુત્રો તેમજ પત્ની અને પુત્ર વધુઓ રડી રડી અને થાકી ગયા હોય તેવું લાગી રહ્યું છે।